16 સપ્ટેમ્બર એટલે ઓઝોન દિવસ. યુનોએ આ દિવસને ઓઝોન પડનું રક્ષણ થાય તે માટે દિવસ ઉજવવાનું આયોજન કરેલ છે. તો ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રેરિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત પૂનાબા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી અંતર્ગત વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું. શરૂઆતમાં વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પાટણ શહેરની તમામ 22 માધ્યમિક શાળાઓમાં રૂબરૂ પરિપત્ર કરવામાં આવ્યો. તેમાંથી 17 માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ વકૃત્વ અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ, જેમાં વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલની વિદ્યાર્થીની પટેલ બંસી દિનેશભાઈ, દ્વિતીય નંબરે શેઠ બીએમ હાઈસ્કૂલની વિદ્યાર્થીની આસ્થા રેનિશભાઈ દરજી, તૃતીય નંબરે આદર્શ વિદ્યાલય પાટણનો વિદ્યાર્થી ત્રિવેદી ધર્મ વિજેતા થયેલ, જ્યારે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે શેઠ બીએમ હાઈસ્કૂલની વિદ્યાર્થીની પટેલ પ્રાંશુ મિતેશકુમાર, દ્વિતીય નંબરે આદર્શ વિદ્યાલય પાટણની વિદ્યાર્થીની મોદી તૃષા દિનેશભાઈ અને તૃતીય નંબરે શેઠ વીકે ભુલા હાઈસ્કૂલનો વિદ્યાર્થી તેજસ મહેન્દ્રભાઈ વિજેતા થયેલ. બંને સ્પર્ધામાં પ્રથમ ત્રણે વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર વિજય ચૌધરી અને તમામ શાળાઓના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન કેન્દ્રના સાયન્સ કમ્યુનિકેટર દર્શનભાઈ તેમજ નિકુલભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે પધારેલ પીટીએન ન્યૂઝ પત્રકારનું કુણાબા લોકવિજ્ઞાન કેન્દ્ર સ્વાગત કરે છે. વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી માટે પાટણ શહેરની 22 શાળાઓમાં કુણાબા લોકવિજ્ઞાન કેન્દ્રના કોમ્યુનિકેટર શ્રી દર્શનભાઈ ચૌધરીએ આચાર્ય મિત્રોને પરિપત્ર કરેલ. એમાં આજરોજ 16/9/2021 ઓઝોન દિવસની ઉજવણી નિમિત્તે કુણાબા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે 17 શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ છે, જેમાં નિર્ણાયક તરીકે એ કે પટેલ સાહેબ અને એમએન એસ્ટ્રોના પટેલ સાહેબ એ ભાગ જોયો હતો અને એમને નિર્ણાયક આવેલો હતો. એમાં ડ્રોઈંગ કોમ્પિટિશનમાં નિર્ણાયક તરીકે ગજ્જર સાહેબ, ડીએમ હાઈસ્કૂલના ગજ્જર સાહેબે એ પોતાની સેવાઓ આપી હતી અને એ રીતે ઉજવણી કરવામાં આવી હતી.